હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં પ્રાણીઓમાં ચેતાતંત્ર એટલે કે ચેતાકોષ વિશેની સામાન્ય માહિતી મેળવી ગયા, જેમાં આપણે ઉદાહરણ તરીકે વાત કરી હતી કે ગરમ વસ્તુનો સ્પર્શ જ્યારે કરવામાં આવે છે તો ત્યારે એની સામે આપણે કઈ રીતે પ્રતિકાર આપીએ છીએ, તો એની આપણે ટૂંકમાં વાત કરી લઈએ એટલે કે રિવાઇઝ કરી લઈએ. તો કે જ્યારે ગરમ વસ્તુનો સ્પર્શ કરવામાં આવે છે ત્યારે આપણને હાનિ કે ઈજા પહોંચે છે, કારણ કે ત્વચા એ સંવેદનાગ્રાહી અંગ છે, જેથી કરીને ત્વચામાં સંવેદનાગ્રાહી એટલે કે અંગ તરીકે સ્પર્શ ચેતા આવેલી હોય છે, જેને કારણે આ સંવેદનાગ્રાહી અંગ કે જે સ્પર્શ ચેતા ધરાવે છે તો ત્વચાના ટોચના ભાગમાં ચેતા તંતુ આવેલા હોય છે, એટલે કે વિશિષ્ટ પ્રકારના ચેતાતંતુઓની રચના આવેલી હોય છે, જેની મદદથી આપણે સ્પર્શનો અનુભવ કરી શકીએ છીએ. અને આ ગરમ વસ્તુના સ્પર્શની સામે આપણે પ્રતિચાર સ્વરૂપે પોતાના હાથને ઝડપથી પાછળની તરફ ખેંચી લઈએ છીએ. તો આના વિશે આપણે સમજૂતી મેળવી ગયા હતા. હવે આજની થિયરીમાં આપણે શીખવાનું છે સંવેદનાગ્રાહીઓ. તો સંવેદનાગ્રાહીઓ એટલે શું? તો કે મનુષ્ય શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટેની વિશિષ્ટ રચના. બાહ્ય ઉત્તેજના એટલે કે કઈ? તો દાખલા તરીકે આપણે વાત કરીએ કે ગરમ વસ્તુને આપણે જ્યારે અડકીએ છીએ તો ગરમ વસ્તુને જે અડકે છે તો આપણને કેવી રીતે ખબર પડી કે એ વસ્તુ ગરમ છે? તો એ શાના કારણે આપણે સમજી શક્યા? તો કે સ્પર્શ ચેતાને કારણે આપણે એવો અનુભવ કરીએ છીએ કે ગરમ વસ્તુને અડકતા આપણે દાઝી જઈએ છીએ. તો એ જે સ્પર્શ ચેતા આવેલી છે એ આપણને શાનો ઉલ્લેખ દર્શાવે છે? બાહ્ય ઉત્તેજના. તો કે એની સામે જે આપણે પ્રતિકાર આપવાનો હોય એના માટેની વિશિષ્ટ રચના આવેલી હોય છે, જેને શું કહેવામાં આવે છે? સંવેદનાગ્રાહીઓ કહેવામાં આવે છે. બીજું કે આ સંવેદનાગ્રાહીઓ એ સંવેદનાંગોમાં સ્થાન ધરાવે છે. સંવેદનાંગો એટલે કે સંવેદનશીલ અંગોમાં આ સંવેદનાગ્રાહીઓનું સ્થાન આવેલું હોય છે. તો આપ સૌ જાણતા જ હશો કે એવા કયા કયા સંવેદનશીલ અંગો છે અથવા એવા કયા કયા સંવેદન અંગો છે કે જે અંગો એ સંવેદનાનો અનુભવ કરી શકે છે, જેમાં અલગ અલગ પ્રકારની સંવેદનાઓનો અનુભવ થાય છે. તો જોઈએ સંવેદનાઓના પ્રકાર અથવા સંવેદનાગ્રાહીઓના પ્રકાર. કોઈને ખ્યાલ છે સંવેદનાગ્રાહીઓના કયા કયા પ્રકાર છે? આપ સૌ જાણો જ છો. અને એ સંવેદનાગ્રાહીઓના અંગની મદદથી આપણે ઘણા બધા અનુભવ કરી ગયા છીએ. તો સંવેદનાગ્રાહી અંગો તરીકે એક આવશે જીભ, ત્યારબાદ આંખ, કાન, નાક અને ચામડી. આઈ થિંક હવે તમને યાદ આવ્યું હશે કે આ પાંચ અંગો એવા છે કે જે સંવેદનાઓ અનુભવે છે, જે આપણને કુદરતની અમૂલ્ય ભેટ છે, જેને આપણે સાચવવાની જવાબદારી છે. તો જીભ, આંખ, કાન, નાક અને ચામડી, આ પાંચ એ સંવેદનાગ્રાહી અંગો છે. તો તમને એ પણ ખ્યાલ હશે કે જીભ શાના માટે ઉપયોગી છે, આંખ શાના માટે ઉપયોગી છે, કાન શાના માટે ઉપયોગી છે, એ જ રીતે નાક અને ચામડી આ
પાંચ અંગો આપણા મતે કયું મહત્વ ધરાવે છે તો એની વાત કરીએ. તો જીભને રસગ્રાહી એકમ તરીકે ઓળખવામાં આવે, આંખને દ્રશ્યગ્રાહી એકમ, ત્યારબાદ કાન તો કે ધ્વનિગ્રાહી એકમ, ત્યારબાદ નાક સુગંધ ગ્રાહી એકમ અને ચામડી એ સ્પર્શ ગ્રાહી એકમ તરીકે ઓળખાય છે. નાકને આપણે ઘ્રાણગ્રાહી એકમ તરીકે પણ ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આપણને એ પણ ખ્યાલ આવી જશે કે રસગ્રાહી એકમ એ શાની ઓળખ આપે છે. બોલો, કોઈને ખ્યાલ છે? તો શું આવશે? અલગ અલગ પ્રકારના સ્વાદની ઓળખ આપે છે. એ જ રીતે દ્રશ્યગ્રાહી એકમ એટલે કે દ્રશ્યની ઓળખ આપે છે એટલે કે જોવા માટે. ધ્વનિગ્રાહી એકમ તો શાની ઓળખ આપશે? સાંભળવાની એટલે કે શ્રવણ ક્રિયા ઓળખ આપે છે. ત્યારબાદ સુગંધ ગ્રાહી એકમ એટલે કે ઘ્રાણ ગ્રાહી એકમ એ શાની ઓળખ આપે છે? તો કે સુગંધની ઓળખ આપે છે. અને ચામડી એ શાની ઓળખ આપે છે? તો કે સ્પર્શની ઓળખ આપે છે. ક્લિયર? ટૂંકમાં આ પાંચ અંગો એ સંવેદનાગ્રાહી અંગો તરીકે ઓળખાય છે. કયા કયા અંગો? જીભ, આંખ, કાન, નાક અને ચામડી. જીભને આપણે રસગ્રાહી એકમ તરીકે ઓળખીએ છીએ, આંખને દ્રશ્યગ્રાહી એકમ તરીકે ઓળખીએ છીએ, કાનને ધ્વનિગ્રાહી એકમ તરીકે, નાકને ઘ્રાણગ્રાહી એકમ તરીકે ઓળખીએ છીએ અને ચામડીને સ્પર્શગ્રાહી એકમ તરીકે ઓળખીએ છીએ. તો આ નું સ્થાન ક્યાં દર્શાવવામાં આવે છે એની વાત કરીએ તો જીભને જે રસગ્રાહી એકમ તરીકે ઓળખવામાં આવે તો એ સ્વાદની ઓળખ આપે છે. તો એ સ્વાદની ઓળખ આપણને કયા સ્થાનને આધારે મળે છે? તો કે રસગ્રાહી એકમ એ જીભની સપાટી પર, ત્યારબાદ આંખની વાત કરીએ તો દ્રશ્યગ્રાહી એકમ સામાં આવ્યું છે તો કે આંખમાં, ત્યારબાદ ધ્વનિગ્રાહી એકમ કાનમાં,
પછી ઘ્રાણગ્રાહી એકમ, તો નાકમાં, અધિચ્છદીય સ્તરમાં અને ચામડી એટલે કે જે સ્પર્શગ્રાહી એકમ એ ત્વચામાં આવેલ છે. ક્લિયર? તો આ છે સંવેદનાગ્રાહીઓ અને સંવેદનાગ્રાહીઓના પ્રકાર. ફરીવાર, મનુષ્ય શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટે આવેલી વિશિષ્ટ રચનાને શું કહેવામાં આવે છે? સંવેદનાગ્રાહીઓ. સંવેદનાગ્રાહીઓ એ સંવેદનશીલ અંગોમાં સ્થાન ધરાવે છે, એટલે કે એવા અંગો કે જે સંવેદના અનુભવે છે. સંવેદનાગ્રાહીઓના પ્રકાર જેમાં આપણને પાંચ પ્રકાર જોવા મળે છે. રસગ્રાહી એકમ, દ્રશ્યગ્રાહી એકમ, ધ્વનિગ્રાહી એકમ, ઘ્રાણગ્રાહી એકમ અને સ્પર્શગ્રાહી એકમ. જેમાં રસગ્રાહી એકમ એ સ્વાદની ઓળખ આપે, દ્રશ્યગ્રાહી એકમ એ દ્રશ્યની ઓળખ આપે, ધ્વનિગ્રાહી એકમ એ સાંભળવાની ક્રિયા એટલે કે શ્રવણ ક્રિયા કરે, ઘ્રાણગ્રાહી એકમ એ સુગંધની ઓળખ આપે અને સ્પર્શગ્રાહી એકમ એ સ્પર્શની ઓળખ આપે છે. ત્યારબાદ આપણે જોયું એનું સ્થાન, તો કે રસગ્રાહી એકમ એ જીભની સપાટી પર હોય, દ્રશ્યગ્રાહી એકમ એ આંખમાં આવેલા હોય, ધ્વનિગ્રાહી એકમ એ કાનમાં આવેલા હોય, ઘ્રાણગ્રાહી એકમ એ નાકમાં અધિચ્છદીય સ્તરમાં આવેલા હોય અને સ્પર્શગ્રાહી એકમ એ ત્વચામાં આવેલા હોય છે. તો આપણે આ સંવેદનાગ્રાહીઓના પ્રકારનું સ્થાન, તેનું કાર્ય આપણે બાજુમાં કોષ્ટક સ્વરૂપે દર્શાવીએ. ઉદાહરણ તરીકે આપણે જે પ્રમાણે અંગોને દર્શાવ્યા છે એ જ પ્રમાણે આપણે દરેક અંગનું નામ લખીશું, એની અંદર કઈ ચેતા આવેલી છે, એનું સ્થાન ક્યાં છે અને એનું કાર્ય ક્યાં છે એ આપણે દર્શાવીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ રસગ્રાહી એકમ. તો રસગ્રાહી એકમ એટલે કે જીભની અંદર સ્વાદ ચેતા આવેલી હોય છે, એટલે કે ચેતાનું નામ શું આવશે? સ્વાદ ચેતા. તો આ સ્વાદ ચેતાનું સ્થાન ક્યાં છે? તો કે જીભની સપાટી પર. ત્યારબાદ એનું કાર્ય શું છે? તો કે સ્વાદની ઓળખ કરવાનું કાર્ય કરે છે. નીચે અંગનું નામ દર્શાવી દેવું જેથી કરીને આપણને ખ્યાલ આવે કે રસગ્રાહી એકમ એટલે કે જીભની વાત કરવામાં આવે છે. ત્યારબાદ આવશે દ્રશ્યગ્રાહી એકમ અથવા પ્રકાશગ્રાહી અથવા દ્રષ્ટિગ્રાહી એકમ. તો પ્રકાશગ્રાહી એકમ એમાં ચેતા છે, દ્રષ્ટિ ચેતા અથવા એને પ્રકાશીય ચેતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એનું સ્થાન ક્યાં છે? આંખમાં, જે દ્રશ્યની ઓળખ દર્શાવે છે. ક્લિયર? ત્યારબાદ આવશે કાન એટલે કે ધ્વનિગ્રાહી એકમ.
જેની અંદર શ્રવણ ચેતા આવેલી હોય છે, જે કાનમાં એમાં પણ અંતઃકરણ. વિદ્યાર્થી મિત્રો, તમે નવમા ધોરણની અંદર શીખી ગયા છો કાનની રચના, જેમાં કાન એ ત્રણ ભાગમાં વહેંચાયેલ હોય છે, બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતઃકર્ણ. તો ધ્વનિગ્રાહી એકમ એટલે કે કાન એ કયું કાર્ય કરે છે અથવા એ શાની ઓળખ આપે છે? તો જેમ જીભ એ સ્વાદની ઓળખ આપે, આંખ એ દ્રશ્યની ઓળખ આપે, એમ કાન એ ધ્વનિની ઓળખ આપે છે. ક્લિયર? ત્યારબાદ આવશે નાક એટલે કે ગ્રહણગ્રાહી એકમ. ચાલો, ગ્રહણગ્રાહી એકમ એટલે કે નાકની અંદર ગ્રહણ ચેતા આવેલી હોય છે, જેનું સ્થાન નાકમાં અધિચ્છદીય સ્તરમાં અને એનું કાર્ય શું આવશે? તો કે સુગંધની ઓળખ આપે છે. અલગ અલગ પ્રકારની સુગંધનો અનુભવ આપણે નાકની અંદર આવેલી ગ્રહણ ચેતાની મદદથી કરી શકીએ છીએ. અને લાસ્ટ છે સ્પર્શગ્રાહી એકમ. જેને આપણે ત્વચા તરીકે ઓળખીએ છીએ, જેની અંદર સ્પર્શ ચેતા આવેલી હોય છે, જેનું સ્થાન ચામડી એટલે કે ત્વચામાં અને તે સ્પર્શની ઓળખ આપે છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, આ છે સંવેદનાગ્રાહી અંગો. એનું ચેતાનું નામ એટલે કે કયા કયા સંવેદનાગ્રાહી અંગોમાં કઈ ચેતાઓ આવેલી છે, તેનું સ્થાન ક્યાં છે અને તે કયા કયા પ્રકારના કાર્ય કરે છે. આ કોષ્ટક તમારે પરીક્ષામાં મોડે કરવું, કારણ કે આમાંથી હેતુલક્ષી પૂછાઈ શકે એવું છે. બીજી અગત્યની વાત ધ્યાનમાં રાખવા જેવી, આપણે સંવેદનાગ્રાહી અંગની અંદર જે પણ ચેતાઓ આવેલી છે તો એ ચેતાઓ કયા કોષો ધરાવે છે તો એની વાત કરી લઈએ. તો આવશે સ્વાદ ચેતા, દ્રષ્ટિ ચેતા, શ્રવણ ચેતા અને ત્યારબાદ આવશે ગ્રહણ ચેતા અને લાસ્ટ સ્પર્શ ચેતા. તો એની અંદર કયા કોષો આવેલા હોય છે તેની વાત કરીએ તો સ્વાદ કોષો, દ્રષ્ટિ કોષો એટલે કે એમાં
શંકુ કોષો આવેલા હોય, ત્યારબાદ શ્રવણ કોષો, એના પછી આવશે ઘ્રાણ કોષો, અને લાસ્ટમાં આવશે સ્પર્શ કોષો. તો આ તમારે ધ્યાનમાં રાખવું. ક્લિયર? તો આ થયું સંવેદના ગ્રાહી અંગો વિશેની માહિતી દર્શાવતું કોષ્ટક. આશા રાખું વિદ્યાર્થી મિત્રો તમને સંવેદના ગ્રાહી અંગો, તેમનું કાર્ય, એમનું સ્થાન અને એમની અંદર કઈ ચેતા એ વિશિષ્ટ સ્થાન ધરાવે છે એના વિશે તમે ખૂબ જ સરળ રીતે સમજી ગયા હશો. થેન્ક યુ.